नमस्कार विद्यार्थी मित्रों, धोरण 4 गणित चैप्टर नंबर 4 टीक 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 एना विषय आज आप आग जुए तो जो चंद्रन 15 मे 2017 रोज माखण खरीदवा दुकाने गयो। तो चंद्रन से 15 मे 2017 रोज माखण खरीदवा दुकाने गयो। आ माखण खावा लायक है कि नहीं ते जोवा तेणे फड़ीकू तपासू। फड़ीका पर आ प्रमाणे लख्यू। तो मित्रों जो चंद्रन जे छे माखण खरीदवा माटे दुकाने गयो छे, बराबर कई तारीखे? तो 15 मे 2017 रोज। तो आ माखण खावा लायक छे कि नहीं ते जोवा माटे तेने फड़ीकू तपासू। एटले फड़ीका पर कई तारीख लखेली छे तेने तेने तपास करी। तो फड़ीका पर शू लख्यू छे ए आपणे जोईए। तो मित्रों जो पैकिंगनी तारीख थी 180 दिवस सुधी सारू रहेशे। तो पैकिंगनी जे तारीख होय एना पछी 180 दिवस सुधी माखण सारू रहेशे, बराबर। हवे जोईए कि पछी तेने पैकिंगनी तारीख तपासी ते 15/1/2017 हती। 15/1/17 हती एम। तो मित्रों याद रखो आ प्रथम तारीख दर्शावे छे, वच्चेवाळो अंक महीनो ने छेल्लो अंक वर्ष दर्शावे छे, बराबर। आ माखण खरीदवू को नहीं ते नक्की करवामां तेने मदद करो। कया महीनामां माखणनुं पैकिंग थयुं हतुं? तो मित्रों माखणनुं पैकिंग कया महीनामां थयुं हतुं? तो जो वच्चेवाळो अंक महीनो दर्शावे जे आपणे कह्युं ने, बराबर। कया महीनामां? पहला महीनामां। पहलो महीनो एटले जान्युआरी। तो खाली जग्यामां तमे जान्युआरी पण लखी शको अथवा प्रथम महीनो एटले के 1 પણ લખી શકો, બરાબર, જાન્યુઆરી। ઓકે ચલો, કયા મહિનામાં તારીખ 15/1/17 પછીના 180 દિવસ પૂરા થશે, બરાબર। હવે પેકિંગની તારીખ 15/1/17 છે મિત્રો, તો 180 દિવસ ક્યારે પૂરા થશે એ આપણે નક્કી કરવાનું। તો મિત્રો આપણે અંદાજ લગાવવાનો છે કે એક મહિનામાં ઓછામાં ઓછા 30-31 દિવસ વધુમાં વધુ હોય છે, બરાબર, એથી વધુ હોતા નથી। તો આપણે 30ની ગણતરી લઈએ તો આ 30 દિવસ હોય છે એક મહિનામાં 30 દિવસ, બરાબર। તો કેટલા મહિના સુધી 180 દિવસ પૂરા થાય? તો 3નો ગુણાકાર આપણે કોની જોડ કરીએ તો 18 આવે, તો 3 6 18 એટલે 30ને 6 વાર લઈએ તો 180 દિવસ થાય, એટલું યાદ રાખું તમે। 30ને કેટલી વાર? 6 વાર, 30 6 વાર લઈએ તો 180 દિવસ થાય, બરાબર। કારણ કે 3 6 કેટલા થાય? 18 થાય, અને આ 0 લગાવી દઈએ એટલે 180, બરાબર। 30નો ગુણાકાર 6 જોડ કરીએ એટલે 180 થાય। હવે જુઓ કે ક્યારે 6 મહિના પૂરા થાય? તો આપણે તમે વિચારો કે 15/1/17 છે તારીખ, તો પછીની તારીખ 15 એ બીજા મહિનામાં આવશે, બરાબર। તો 15/2/1 મહિનો પૂરો થશે, યાદ રાખ, 15/2/1 મહિનો। કેમ? કેમ કે 15/1 શરૂ થાય છે, એના 15/2 પહેલો મહિનો ગણાશે, પછી 15/3 બીજો મહિનો, બરાબર, 15/3, પછી 15/4 આ ત્રીજો મહિનો, પછી 15/5, બરાબર, 4 મહિના થયા, પછી 15/6, તો કેટલા મહિના થાય? 3, આ 1 2 3 4 5, હજુ 1 મહિનો ઉમેરવો પડશે, કારણ કે આપણે 6 મહિના લેવાના છે, બરાબર, કારણ કે 6 ખટ લઈશું તો જ 180 દિવસ થશે। તો 15/6 આવી ગઈ છે તારીખ, તો હવે 15/7 કઈ તારીખ અહીં લખું છું હું, 15/7, બરાબર। તો વિચારો બીજો મહિનો કયો છે? ફેબ્રુઆરી, હા કયો છે? ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન ને જુલાઈ, બરાબર, જુલાઈ। તો કયા મહિનામાં 180 દિવસ પૂરા થશે? તો 7મો મહિનો એટલે કયો આવશે? જુલાઈ, બરાબર। તો તમારે અહીં ખાલી જગ્યામાં જુલાઈ લખવાનું છે, યાદ રાખજો, બાકીની ગણતરી લખવાની જરૂર નથી, આ બધી સમજ માટે છે, બાકીની ગણતરી સમજ માટે છે, બરાબર। તો ફક્ત જુલાઈ મહિનામાં પૂરા થશે 6 મહિના, બરાબર। ચલો, ચંદ્રન તેને 15 મે 2017 રોજ ખાઈ શકશે? હવે 15 તારીખ, હવે મે મહિનો એટલે કયો મહિનો આવે વિચાર તમે, બરાબર।
तो मे महीनो એટલે કયો આવશે મહિનો? તો મે મહિના પછી જુલાઈ આવશે, બરાબર? કારણ કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે એટલે પાંચમો મહિનો, મે એટલે પાંચમો મહિનો. તો પાંચમામાં તો ખાઈ શકે, સાતમા મહિના સુધી એ ખાઈ શકે. તો મે મહિનામાં મીઠાઈ ખાઈ શકશે. તો મિત્રો ખાલી જગ્યામાં તમારે શું લખવાનું છે? હા લખવાનું છે, બરાબર? ખાલી જગ્યામાં હા લખવાનું છે. તો મિત્રો ખ્યાલ આવ્યો તમારે? ઓકે, હવે આગળ જઈએ તો જુઓ કે તમે જે વસ્તુઓ ખરીદો છો તેની પેકિંગ સારી તમે ક્યારે તપાસી છે? મિત્રો ઘણી વખત આપણે વસ્તુ ખરીદતા હોઈએ છીએ, બરાબર? ઘર વપરાશ માટે દવા આપણે લઈએ છીએ, આપણે દવાની ખરીદી કરીએ છીએ, પછી આપણે જે પેકેટ આવે છે પેકેટ ખરીદીએ છીએ, તો એની પર પેકિંગની તારીખ તપાસો. તમે કઈ તારીખ લખેલી છે, આપણે ક્યાં સુધી એને ઉપયોગમાં લઈ શકીએ, કે તમારે ખાસ જોવાનું છે. મિત્રો તો તમે સમાપ્તિ તારીખ લખેલી દવાઓ જોઈ છે. સમાપ્તિ એટલે જે તારીખ પૂર્ણ થાય છે, સમાપ્ત થાય છે, બરાબર? એ તારીખ લખેલી દવાઓ જોઈ છે તમે? તો હા, ઘણી વખત આપણે એવી તારીખ લખેલી દવાઓ જોઈ હોય છે, બરાબર? અને હોય છે મોટે ભાગે. તે તારીખો આપણને દર્શાવે છે કે કઈ તારીખ પછી તે લેવી અસલામત છે, બરાબર? અસલામત છે એટલે આપણા માટે સલામત નથી, નુકસાન કરે છે, બરાબર? એ તારીખ પછી તમે એ વસ્તુ વાપરો તો આપણને નુકસાન કરે એટલે અસલામત છે. એટલે તારીખ આપણે ખાસ જોવી જોઈએ. તો જુઓ, શોધો કે એવી બીજી કઈ વસ્તુઓ છે કે જેના પર તેની સમાપ્તિની તારીખ દર્શાવેલ હોય. ઉધરસની દવા પર લખેલું હતું. તો મિત્રો બીજી કઈ વસ્તુઓ જેના પર સમાપ્તિની તારીખ દર્શાવેલ હોય? આપણે ઘણી બધી વસ્તુઓ જોઈએ છીએ એના પર સમાપ્તિની તારીખ લખેલી હોય, એને એક્સપાયરી ડેટ આપણે કહીએ છીએ, બરાબર? એક્સપાયરી ડેટમાં કહીએ છીએ. જે ઉધરસની દવા પર લખેલું હતું, જો ઉધરસની દવા પર કે ઉત્પાદન તારીખ 7/17 હતી, એટલે 7/17 ઉત્પાદન થયું એટલે દવા બનાવવામાં આવી, એમ પેકિંગ થયું દવાનું, બરાબર? તે દર્શાવે છે કે જુલાઈ 2017માં બનેલી છે, એટલે 7 આ મહિનો દર્શાવે છે મિત્રો, 7/17, બરાબર? ઓકે, પ્રથમ જે અંક છે 7/07 એ મહિનો છે, અને પછીનો અંક છે 17 એ વર્ષ લખેલું છે, બરાબર? તારીખ લખેલી નથી એટલે આખો મહિનો એ દવા ગણતરીમાં લેવાય, એ વાપરવાની હોય કે ઉત્પાદન તારીખ, આખો મહિનો ગણતરીમાં આવે એ રીતે. હવે સમાપ્તિ તારીખ તો 7/18 લખેલી છે, સાતમો મહિનો, પણ 18 સાલ બદલાઈ ગઈ છે. જુઓ અહીં 17 હતી અને અહીં 18 થઈ ગઈ છે, બરાબર? એટલે એક વર્ષ સુધી આ દવા ચાલે, સાતમા મહિનામાં 2018 સુધી ચાલે દવા. તે દર્શાવે છે કે દવા કયા વર્ષના કયા મહિના સુધી લેવી સલામત છે. તો કયા વર્ષના? તો 2018 અને સાતમો મહિનો, બરાબર? જુલાઈ 2018 સુધી ક્યાં સુધી લેવા સલામત છે? કે જુલાઈ, સાતમો મહિનો એટલે જુલાઈ આવશે, અને વર્ષ કયું આવશે? 18, બરાબર? જુલાઈ 2018, કાં તો 18 લખશો તો પણ ચાલશે, બરાબર? 2018 આ રીતે તમારે લખવાનું છે. તો 7/17 એ કયો મહિનો અને વર્ષ દર્શાવે છે? તો જુઓ 7/17માં આ જે અંક છે એ મહિનો દર્શાવે છે, બરાબર? સાતમો મહિનો એટલે જુલાઈ, અને વર્ષ તો 2017. તો અહીં તમારે લખવાનું છે કે જુલાઈ મહિનો દર્શાવે છે, બરાબર? બરાબર, જુલાઈ, અને વર્ષ કયું છે? તો 17 એટલે 2017, બરાબર? એ રીતે તમારે લખવાનું છે સારા અક્ષરે. ઉપરોક્ત ઉધરસની દવા સપ્ટેમ્બર 2018માં લઈ શકાય? તો હવે જો જુલાઈ જે તારીખ જે છે 18, બરાબર? 7/18 તો સાતમો મહિનો અને 2018માં દવાની તારીખ પૂર્ણ થાય છે, તો પછી સપ્ટેમ્બર મહિનામાં એ દવા ઉપયોગમાં લઈ શકાશે નહીં, કારણ કે સપ્ટેમ્બર મહિનો એ જુલાઈ પછી આવે, બરાબર? એટલે આપણે ખાલી જગ્યામાં ના લખીશું, કારણ કે સપ્ટેમ્બર મહિનો 2018માં આ દવા ઉપયોગમાં લઈ શકાય નહીં, બરાબર? કારણ કે જુલાઈ 2018 સુધી ઉપયોગમાં લઈ શકાય, અને સપ્ટેમ્બર મહિનો એ જુલાઈ મહિના પછી આવે છે એટલે એ ઉપયોગમાં લઈ શકાય નહીં.
तो जे कहू है ये प्रमाण मित्रों खाली जगह में तमारे जवाब लखवाना है। सारा अक्षरे आ नोटबुक में व्यवस्थित रीते लखवा।